आती काले कच्छ सहित समग्र देश में राष्ट्रभावना साथ स्वतंत्र पर्व की उजवणी थशे। जो कि तिरंगाना व्यापारियों ने माठी असर बैठी है। छेल्ला भारत आजाद थयो त्यारथी लईने अत्यार सुधी तिरंगाना व्यापारियों ने व्यापार थतो हतो, परंतु आ वखते राष्ट्रध्वज ने ते साथे संकळायेली वस्तुनी खरीदीवा माटे अने खरीदी करवा माटे भूजमां गराकी जोवा मळती ज नथी। हालमां कोरोना वायरस ने लईने लोको बहार पण न आवता होय अने खरीदी पण न करता होय, जेने लईने राष्ट्रध्वज बनावनार अने तिरंगो बनावनार व्यापारीओनी माठी दशा बेठी छे। भूजना व्यापारी अनवर नोडाए जणाव्युं छे कि तेओए 70,000 થી 80,000 રૂપિયાનો માલ ભરાવ્યો છે, જો કે મોડ 1,000 રૂપિયાનો વેપાર થયો છે। 90% જેટલો હજુ ધંધો થયો જ નથી। ઉપરાંત શાળાઓ બંધ છે, જેથી બાળકોમાં તિરંગાની વિતરણ વ્યવસ્થા પણ થઈ શકી નથી, કે તે બાળકોને આપી શકાયા પણ નથી, કે બાળકો માટે ખરીદી શકાયા પણ નથી। મોટા જાહેર કાર્યક્રમો પણ થવાના નથી, જેને લઈને કોરોનાની મહામારીના સંજોગોમાં જોતા ચાલુ વર્ષે આ ધંધામાં માઠી અસર હોવાનું જણાવાયું છે। નોંધનીય છે કે અનવર નાડે બાળકોના ચાચા તરીકે પ્રિય છે અને દર વર્ષે તેઓ દ્વારા શાળાઓમાં બાળકોને તિરંગા વિતરણ કરવામાં પણ આવે છે, પરંતુ આ વર્ષે તિરંગાઓનું વિતરણ અને તિરંગાના વેપારીઓ જે વિતરણ કરી રહ્યા છે તેમને માઠી અસર જોવા મળી રહી છે। આમ એકલા તિરંગા નહીં, તમામ પ્રકારના વેપાર ધંધા રોજગાર બંધ છે, લોકોની પરિસ્થિતિ હાડમારી વેઠવાનો વારો આવે છે। કોરોના વાયરસની મહામારી, વૈશ્વિક મહામારી અને વૈશ્વિક મંદીને લઈને તમામ પ્રકારના રોજગાર ધંધાઓ પણ બંધ જોવા મળી રહ્યા છે, સિવાય કરિયાણાની દુકાન, દવાખાના એટલે કે મેડિકલ સ્ટોરની જ ધંધાઓમાં તેજી જોવા મળી રહી છે કે તેમના ચાલુ છે ધંધા, બાકીના તમામ ધંધાઓ મોટા પાયે બંધ જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં તિરંગાનો જે ધંધો છે અને તિરંગાના વેપારીઓ છે તેમની પણ માઠી અસર બેઠી છે। હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને વેપારીઓમાં ખૂબ જ સંક્રમણ જોવા મળી રહી છે, ત્યારે હાલમાં તિરંગાના વેપારીઓ પણ પોતાનો ધંધો રોજગાર કરી શકતા નથી ને 90% જેટલી શાળાઓ બંધ હોવાના લઈને તેમના ધંધાને માઠી અસર જોવા મળી રહી છે। આમ આવતીકાલે યોજાનાર સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રભાવના સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી થશે, પરંતુ વેપારીઓના તેમના તિરંગા જે વેચાણ થતા હતા દર વર્ષે તેમાં મોટી ગિરાવટ આવેલી છે તેમ તેમણે જણાવ્યું છે તિરંગાના વેપારીઓએ। કાલે હર્ષભેર આપણે 15મી ઓગસ્ટની તૈયારી કરી રહ્યા છીએ ને 15મી ઓગસ્ટ ઉજવશું, ત્યારે આપણા માધ્યમ દ્વારા દર વર્ષે નાના નાના બાળકોને 1,000 થી 800 પ્રાથમિક શાળાઓમાં જઈને ધ્વજ આપું છું, 300 થી 400 ચોપડીઓ આપું છું। પણ ખેદ બાબત એ છે કે પ્રાથમિક શાળાઓ આખી ટોટલી બંધ છે, ને જે મારા બાળકો છે એના સુધી ચાચા પહોંચી નહીં શકે, ને કચ્છ જિલ્લામાં ને આખા ભારતમાં, આખા ગુજરાતમાં, કચ્છમાં ને ભુજમાં જ્યારે કોરોનાનો કેર છે ત્યારે મને એમ લાગે છે કે આના ઉપર અમારા ધંધા ઉપર અસર પડી છે, ને જ્યારે પ્રજાને 110% બીક લાગી ગઈ છે કે કોરોનાનો કેર છે, વાત 110% સાચી છે, જેટલો બને ત્યાં સુધી આપણે દૂર રહેવાનો, ધંધો તો ઠીક છે, જાન હોય તો જાન હોય એમ સાહેબે કીધું છે, હું પણ તમને કહું છું કે ધંધો આવતીકાલે કરી લેશું, પણ જ્યારે જાન બરાબર હશે ત્યારે આપણે માર્ચભેર 26મી જાન્યુઆરી ઇન્શાલ્લાહ ઉજવશું। હું એમ કહીશ કે આપના માધ્યમ દ્વારા 90% અસર થઈ છે, મેં હું 70 થી 80 હજાર રૂપિયાનો માલ મંગાવ્યો છે ને અત્યારે 2-3 હજાર રૂપિયાનો પણ વેપાર મારો નથી, ને એના 90% હું તો કહ્યું જે અસર પડી છે, હજી સુધી 10% પણ માલ મારો નીકળ્યો નથી, 5 દિવસ ત્યાં ચાલુ કર્યો છે।